अमदावाद ની કુબેરનગર વોર્ડ ની આંગણવાડી માં વિવાદ ઉભો થયો છે। બાળકો ને મધ્યાહન ભોજન માં સડેલા ચણા આપવામાં આવતા સવાલો ઉભા થયા છે। આ મામલો બહાર આવતા એએમસી એ આંગણવાડી સંચાલિકા ને નોટિસ પાઠવી છે। સ્થાનિક કોર્પોરેટર ના ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી છે। संवाददाता दीपक जोड़ा छे फोन लाइन पर। दीपक जणावशो के अमदावाद ना कुबेरनगर वोर्ड नी आंगणवाड़ी में विवाद उभो थयो छे। अहींया बाळकों ने सड़ेला चणा आपवामां आवे छे मध्याहन भोजन में। बिल्कुल, जो वीडियो दृश्य में जोई शकाय छे के आंगणवाड़ी ना जे बाळको छे तेमने मध्यान भोजन में सड़ेला चणा आपवामां आव्या हता। घटना जे छे ते कुबेरनगर वोर्ड ना जे गुरुकृपा पासे आवेल आंगणवाड़ी छे त्याना छे अने गईकाले आ प्रकारे जे सड़ेला चना जे छे ते मध्यान भोजन में पीरसवामां आव्या हता। त्यारबाद वोर्डना जे कोर्पोरेटर छे तेमना ध्याने आवता ते पहोंच्या हता अने समग्र मामले फूड विभाग में जे छे ते फरियाद पण करवामां आवी अने हवे जे संचालिका छे तेने नोटिस पाठवामां आवी छे। परंतु अहीं प्रश्नो जे छे ते बाळकोने आ प्रकारनुं भोजन पीरसवामां शा माटे आवुं ते सामे सवाल उभा थई रह्या छे। मात्र नोटिस पाठवामां आवी छे अने हवे जे संचालिका छे आंगणवाड़ी तेनी सामे शुं कार्यवाही करवामां आवशे તે જોવાનું રહેશે। જી દીપક, તમામ માહિતી બદલ આપનો આભાર। અમદાવાદની કુબેરનગર વોર્ડની આંગણવાડીના જ આ દ્રશ્યો છે કે જ્યાં વિવાદ ઉભો થયો છે। બાળકોને મધ્યાહન ભોજનમાં સડેલા ચણા આપવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ મામલો બહાર આવતા એએમસીએ આંગણવાડી સંચાલિકાને ફક્ત નોટિસ પાઠવીને સંતોષ માન્યો છે। કુબેરનગરના કોર્પોરેટર આપણી સાથે નિકુલભાઈ જોડાઈ ગયા છે। નિકુલભાઈ, જણાવશો કે જે પ્રકારની હાલમાં વિગતો મળી રહી છે અમદાવાદની કુબેરનગર વોર્ડની આંગણવાડીના દ્રશ્યો છે કે જ્યાં સડેલા ચણા બાળકોને આપવામાં આવી રહ્યા છે। એ આપે કીધું એકદમ સાચી વાત છે। કાલે મારી પાસે ચાર પાંચ પેરેન્ટ્સ આવેલા, પછી સ્થળે હું ગયો, જોયું તો ચણા હતા નહીં, પણ આમાં ગલતી એમની નથી, જે ભોજન આવે છે એ ખરાબ આવે છે ને। આપ શું કરો છો કે શું કહેવાય, એક કહાવત છે હલકો ખૂન અવલદાન નું, તો એ બેન ને તમે સસ્પેન્ડ કરો, એ બેન ને કાઢો, એનાથી મતલબ નથી। અમારા ત્યાંથી જ ખરાબ આવે છે, તો જ ખરાબ જાય છે ને, એટલે સિસ્ટમ ની અંદર ખરાબી છે। ઉપરથી બધું ખરાબ આવે છે તો નીચે ખરાબ જાય છે। આ મારી માંગ છે કે ઉપરના લોકો ઉપર એક્શન થવું જોઈએ, નીચેના લોકો ઉપર એક્શન કરીને એમને બદલીને કશું થવાનું નથી। ત્યાર સુધી ઉપરથી સારી રીતે સામાન નહીં આવે ત્યાર સુધી એવું જ રહેવાનું છે। આ એક બે દિવસ ચાલશે, પછી દબાઈ જશે। પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે ને કે આ જે ભોજન આવતું હોય છે ઉપરથી, એની સંગ્રહખોરી કરવામાં આવે છે અને આ સંગ્રહેલું અનાજ છે કે જે પણ ખાદ્ય પદાર્થો છે તે ઘણા લાંબા સમય સુધી સંગ્રહી રાખવામાં આવે છે અને તેના કારણે પણ બગડી જતું હોય તેવી પણ શક્યતાઓ હોય શકે। નહીં, તમારી વાત સાચી, પણ એ તો હું કાલે પોતે જઈને જોઈને આવ્યો છું, એટલે હું આ વાતને કહી શકું છું કે જે ચણા આયા હતા એ ખરાબ હતા। આજે જે વાત હું કરી રહ્યો છું એ હું જોઈને કરી રહ્યો છું, વગર જોઈએ નહીં, કે ત્યાંથી આવેલો સામાન હતું એ જ ખરાબ હતું। એટલે મારી માંગ છે કે ભાઈ ઉપરના જે અધિકારીઓ છે એમની ઉપર એક્શન લેવાય, આ બેનની ઉપર લઈને એનાથી નિકાલ નહીં થવાનો। પણ આ બેન ઉપર એક્શન એટલા માટે લેવાવા જોઈએ કારણ કે બાળકોને જયારે ભોજન આપવામાં આવે છે ત્યારે તેમની ફરજમાં આવે છે કે એ ભોજન ચેક કરવામાં આવે કે બગડેલું છે કે સારું છે। એ વાત સાચી, એમની ઉપર એક્શન લીધું, બધું કર્યું, પણ જ્યાર સુધી તમે ધળને નહીં પકડો ત્યાં સુધી આ વારંવાર બનાવ બનશે, એવી તો જરૂરી છે ને બેન। નિકુલજી, એવું પણ હોય શકે ને કે સરકાર દ્વારા તો ઉપરથી સારું જથ્થો આપવામાં આવે પરંતુ વચેટિયાઓ છે તેમના દ્વારા આ જથ્થાની અદલા બદલી થતી હોય એવું પણ ઘણીવાર ભૂતકાળમાં સામે આવી ચુક્યું છે। ખરાબ જથ્થો છે તે બદલી દેવામાં આવે છે અને સારો જથ્થો જે સરકાર તરફથી મળતો હોય છે એ લઈ લેવામાં આવે છે। બસ બસ એ જ પકડવાની વાત કરું છું બેન, જે તમે કીધું એ વચગાળાની જે વાત છે એ આપણે પકડવાની જરૂર છે કે સરકારથી આવે છે અને વચમાં ક્યાં એ બધું થાય છે એની ઉપર નજર રાખવાની જરૂર છે સરકારને। જી બિલકુલ, નિકુલભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારની શક્તિ સ્કૂલ